अरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश कृपापारावार कृपा पार सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनबुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण नी जय श्री हरि कृष्ण महाराज नी जय શ્રી ઘનશ્યામ મહારાજની જય રોજ બદલાય એટલે મારી દશા જ છે એક દાડો હરખો હોય નહીં બધા વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ગઢડા અંતે પ્રકરણનું બત્રીસમું વચનામૃત ચાલી રહ્યું છે ભગવાન શ્રીહરિ મહાસુદી પંચમીને દિવસ દાદા ખાચરના દરબારની અંદર વિરાજમાન છે ભગવાન પાસે સંતો વસંતના પદો ગાઈ રહ્યા છે સંતોને મહારાજે ગીતાજીનો સાંખ્ય યોગનો શ્લોક વિષય વિવર્તન તે નિરાહ્ય દેહિ ન આ શ્લોકનો અર્થ કરવા જ્યારે કીધું છે ત્યારે સંતોએ રામાનુ જ ભાષ્ય સહિત શ્લોકનો અર્થ કર્યો છે ત્યાર પછીથી મહારાજે ગઈકાલે એક વાત કરી કે યુવા અવસ્થા જેને હોય એને આહાર ક્ષીણ કરો ક્ષીણ એટલે કે ઓછો કરો યુક્ત કરો યુક્ત આહાર વિશે આપણે એવું સમજ્યા હતા કે દેશ કાળ વય પરિસ્થિતિ એને વયરસ્થિતિ યુક્ત શબ્દ લાગતો હોય છે આજથી વર્ષો પહેલાના સંતો સૂકા રોટલા અને છાશ જમતા એ દેશ એ કાળ એ અવસ્થા એ શરીર એ પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય હતું પણ આજે કોઈ એવું કરવા જાય તો એ દવાખાને જાય કારણ કે આજનો દેશ આજનું શરીર એમાં ભેદ છે એક મજૂર હોય એ મજૂરનો જે ખોરાક છે અને કોમ્પ્યુટર પર બેસવા છે બેના યુક્ત આહારની વ્યાખ્યા જુદી જુદી હોય છે જેને આપણે ગઈકાલ સમજ્યા હતા એટલે યુક્ત આહારને હંમેશા વિવેકથી સમજવું જરૂરી છે આજે જે છોકરો અમેરિકામાં બોર્ન થયો હોય જે જન્મથી જ અહીંનું ફૂડ ખાતો હોય એની માટે પૂર્વેના ત્યાગીની વ્યાખ્યા લગાડી અને એને બાજરાના રોટલા ખાવા આગ્રહ કરવામાં આવે એ વૈરાગ્યનું સ્વરૂપ નથી યુક્ત આહારનું પણ સ્વરૂપ નથી વિવેક હંમેશા દરેક વસ્તુમાં જોઈએ યુક્ત શબ્દ એટલા માટે છે બીજું એમ પણ કીધું છે કે યુક્ત વિહાર કરવો યુક્ત વિહાર કહેતા ઉપર થોડિય તમે રહેજો પેલા ભગતની સેવામાં એકલા છે યુક્ત વિહાર યુક્ત વિહાર કહેતા વિહાર એટલે કે ફરવું જે ફરવું ગમે ત્યાં ફરવું ગમે તે જગ્યાએ જવું ગમે તે જોઈ લેવું એ યુક્ત વિહાર નથી સાધકનો જેમ યુક્ત આહાર જોઈએ એમ ભટક જ્યાં ત્યાં ભટક્યા પણ ન કરવું જોઈએ ભગવાનના ઘણા સારા ભક્તો હોય તો પણ એને ઘણી બધી જગ્યાએ ભટકવું ગમતું હોય એ જેટલું એને ગમતું હોય છે એનો અર્થ જ એ છે કે એના વિહારની અંદર એટલો અવરોધ છે એના વિહારને એ સમજી નથી શક્યા જે જગ્યાએ જવાથી આપણને પુરુષોત્તમનો કોન્ટેક ના થતો હોય અથવા ન રહેતો હોય એવી જગ્યાએ વિહાર કરવા જવું એનો અર્થ એ જ છે કે ભગવાનના ભક્તને યુક્ત વિહારની ખબર નથી યુક્ત વિહાર એનો અર્થ એ થાય કે જ્યાં ત્યાં ન ભટકવું ત્રીસ પ્રકારના વ્યસનમાંનું એક વ્યસન એવું છે કે જ્યાં ત્યાં ભટક્યા કરે ત્રીસ પ્રકારના વ્યસન એવા છે કે જે વ્યક્તિ સામાન્ય રીતે ક્રિયાઓમાં કરતો હોય છે મને એમાંના બે પાંચ વ્યસન એવા સ્મૃતિમાં છે એક તો બહુ બોલ બોલ કરવું એ પણ વ્યસન છે અતિ ખાવું એ પણ વ્યસન છે દિવસની ઊંઘ લેવી એ પણ એક પ્રકારનું વ્યસન છે માણસ જે દિવસે ઊંઘતો હોય એ ઊંઘે નહીં તેને બેચે નહીં લાગે જેને અતિ ખાવાની ટેવ હોય એને જો થોડું જમવા મળ્યું હોય તો એને એવું લાગે કે બેચેની આજ મેં ખાધું જ નથી એ વ્યસન છે એક પ્રકારનું જેને બહુ બોલવાની ટેવ હોય એને કોઈ જગ્યાએ મૌન રહેવાનું થાય તો એને બેચેની થઈ જાય એનો દિવસ એને જાણે બગડી ગયો લાગે કારણ કે એને બોલ બોલ કરવાની ટેવ છે એમાંનું એક વ્યસન છે જ્યાં ત્યાં ભટક્યા કરું ઘણાને ટેવ હોય કે આમથી આમ આમથી આમ ભટક્યા કરું કાંઈ નહીં શું કરો છો બસ ચક્કર લગાવું છું કેમ પણ કારણ વિના કશું નહીં બસ ફરું છું એ વ્યસન છે યુક્ત વિહાર કહેતા ભગવાનના મંદિરે જવું ભગવાનના સંત પાસે જવું ભગવાનના કોન્ટેક થાય એવી જગ્યાએ જવું એને યુક્ત વિહાર કહેવાય એના સિવાય બીજે જવાનું થાય એ યુક્ત વિહાર ન કહેવાય સિવાય કે જીવિકા માટે જોબ માટે ધંધા માટે એના માટે જવું પડે તો એ યુક્ત વિહારમાં જ ગણાય હવે આગળ આપણે વાંચીએ મહારાજનું આગળનું સ્ટેટમેન્ટ પચાસ ટકામાં યુક્ત આહાર અને વિહાર છે હવે પચાસ ટકામાં શ્રીજી મહારાજ બીજી વસ્તુને ઉમેરે છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે આટલું પચાસ ટકા જ્યારે યુક્ત આહાર અને યુક્ત વિહાર કરે છે ત્યારે એ વ્યક્તિની ઇન્દ્રિયો જીતાય છે મહારાજ એવું કહે છે યુક્ત આહાર અને વિહાર કરવાથી એની ઇન્દ્રિયો જીતાઈ જાય છે હવે આગળની વાત સ્વામિનારાયણ હરે તે વિના ઇન્દ્રિયો જીતાય નહીં અને એવો થકો પોતાના મનને ભગવાનની નવ પ્રકારની ભક્તિને વિશે રુચિ સહિત રાખે અને ભક્તિમાં પ્રીતિ રાખે એ બે પ્રકારે વર્તે તો એનો સત્સંગ પાર પડે મહારાજ એમ કહે છે કે જ્યારે આહાર અને વિહાર યુક્ત કરે કંટ્રોલમાં કરે એટલે એની ઇન્દ્રિયો જીતાય ઇન્દ્રિયો છે ને એને કોમળ કરવી પડે છે આ ડઠર થઈ ગઈ છે જન્મો જન્મથી વિષયો ભોગવી ભોગવીને કેવી થઈ ગઈ છે ડઠર ડઠર થઈ ગઈ છે આપણે જેના છોકરાઓ બહુ ધમાલી હોય જેના છોકરા બહુ ધમાલી હોય એ શું કે એના છોકરાને હારા તું એટલો બધો બગડી ગયો છો કે તારું જ ધાર્યું બધું કરે છે અમારું ધાર્યું તો કોઈ દી કાંઈ કરતો જ નથી અમારું માનતો જ નથી એમાં ઇન્દ્રિયો લાડેકોળે મોટી થઈ છે ગણાને ત્યાં એક જ છોકરો હોય ને અલ્પેશ ભગત એક તે એકનો એક હોય ને લાડેકોળે મોટો થતો હોય અને એકનો એક હોય ને લાડેકોડે બહુ મોટો થતો હોય ને પછી શું થાય કે એ છોકરો એટલો બધો લાડેકોડે મોટો થઈ ગયો હોય કે એ પછી એના મા બાપને ગાંઠે જ નહીં એટલો બધો કોડે કારણ કે મા બાપને એવું હોય કે એકનો એક છે લાડે કોડે મોટો કરે એમાં ઇન્દ્રિયો આપણાથી લાડે કોડે જન્મો જન્મથી મોટી થઈ છે કોડે મોટી થઈ છે એટલે હવે આ જન્મે આપણે એને કંટ્રોલ કરવા જઈએ એ નહીં થાય એને પકડવા જઈએ નહીં પકડાય એટલે એનું બળ ઢીલું કરવું પડે એને થોડો ઢીલો કરવો પડે ગમે એવો માણસ તાકાતવાળો હોય ગમે એટલો છોકરો કુદાકૂદ કરતો હોય પણ બે દી ખવડાવો નહીં તો માણસ ગમે એટલો તાકાતવાળો હોય ને આગો પાછો થતો હોય પણ ત્રણ દી ઉપવાસ કરાવો તો ઢીલો થયા રહે જ નહીં થય જ જાય એટલે ઇન્દ્રિયોને ઢીલી કરવા માટેનો એનો વેગ નથી જતો આ ભગવાન કેટલું મહારાજ બહુ સરસ સૂક્ષ્મ રીતે સમજાવે છે વાત બહુ સ્થૂળ રીતે કરે છે કે તમે આહાર ક્ષીણ કર્યો ને વિહાર ક્ષીણ કર્યો યુક્ત કર્યો એટલે ઇન્દ્રિયો ઢીલી પડી ગઈ ઢીલી પડી ગઈ પણ એની એની જે આંતરિક ફોર્સ છે એ તો જ છે છોકરો ભૂખ્યો છે નથી ખાધું બે દિવસનો ઉપવાસી છે એટલા માટે ઢીલો છે પણ એને કૂદવાની ઈચ્છા તો છે જ એવી રીતે વ્યક્તિએ ત્રણ દિવસથી નથી ખાધું એટલે ઢીલો છે પણ ત્રણ દી પછી ખાશે એટલે જોરમાં આવવાનો એમ ઇન્દ્રિયોને યુક્ત આહાર વિહાર આપ્યો છે એટલે ઢીલી થઈ ગઈ છે કોમળ થઈ ગઈ છે જેમ વાળવી એમ વળી શકશે પણ એનો આંતરિક વેગ તો એવો ને એવો જ છે એ આંતરિક વેગને ઘટાડવા માટે મહારાજ બીજો ઉપાય બતાવે છે બે ઇન્જેક્શન આપવા પડે છે પહેલું ઇન્જેક્શન બેભાન કરવાનું અને પછી ઓપરેશન થાય છે ઓપરેશન લીધા પછી ટાંકા લેવાય છે ટાંકા લીધા પછી રૂજ આવે છે અને રૂજ આવ્યા પછી એક સરખું જેવું પહેલાં હતું એવું થઈ ગયું ત્યારે કહેવાય કે આ બરાબર થયું એમ પેલું યુક્ત આહાર વિહાર છે ને એ બેભાન કરવા જેવું છે બેભાન કરે છે પણ ઓપરેશન એ આ છે કે ઇન્દ્રિયો ઢીલી થઈ પછી નવ પ્રકારની ભક્ત પોતાનું આવે મહારાજનો શબ્દ જોવો નવ પ્રકારની ભક્તિને વિશે રુચિ સહિત છે પ્રહલાદજીએ અને હિરણ્ય સંવાદમાં શ્રીમદ ભાગવતને વિશે આ શ્લોક છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ આ નવ પ્રકારની ભક્તિ છે શ્રવણ ભક્તિ કીર્તન ભક્તિ સ્મરણ ભક્તિ પાદ સેવન ભક્તિ અર્ચન ભક્તિ વંદન ભક્તિ દાસ ભક્તિ દાસત્વ ભક્તિ સખા ભક્તિ અને આત્મનિવેદન ભક્તિ આ નવ પ્રકારની ભક્તિ છે ભક્તિના મુખ્ય બે પ્રકારો છે એક પરા ભક્તિ એક અપરા ભક્તિ અપરા ભક્તિની અંદર આ નવ પ્રકાર આવે અપરાભક્તિ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે અપરાભક્તિના માર્ગે વિષય જીવ પણ ચાલી શકે છે પણ પરાભક્તિ છે એ અપરાભક્તિનું ફળ જ્યારે મળે ત્યારે પરાભક્તિ થાય છે જે ગોપીઓને હતી જે દાદા ખાચરને મુક્તાનંદ સ્વામીને હતી જે લાડુબાને જીવુબાને હતી એને પરાભક્તિ કહેવાય એ કરતા હોય અપરા ભક્તિના તમામ સ્વરૂપો પણ એની અંદર તમામ જગ્યાએ પરા ભક્તિ હોય પણ અત્યારે આપણે એની ઉપર નથી જવું સમજવું છે એ કે મહારાજ એવું કહે છે ઇન્દ્રિયો ઢીલી થઈ ગઈ હવે નવ પ્રકારની ભક્તિમાં પોતાના મનને રુચિ સહિત રાખે રૂચિ શબ્દ વાપર્યો મનને રાખવું જરૂરી છે ભક્તિ કરે પણ જો એનું મન નહીં હોય તે ભક્તિ છે એને ફળદાયી નહીં થાય મનને રાખવું બહુ જરૂરી છે મન છે એ જ મોક્ષનું કારણ છે ને મન છે એ જ કલ્યાણ બગડવાનું સાધન છે મન જો ભક્તિમાં ભળેલું હશે તો એ ભક્તિ જેવી ફળદાયી થવી જોઈએ એવી થાશે પણ જો મન ભળેલું નહીં હોય તો ભક્તિ ફળદાયી નહીં થાય એટલે શ્રીજી મહારાજ કહે છે મનને રુચિએ સહિત રાખે હવે મન તો ઘણુંય રાખવું છે પણ રહેવું જોઈએ ને મારે ભક્તિ કરતાં મન રાખવું છે પણ રહેવું તો જોઈએ ને એકનાથ સંત ધ્યાન કરતા હતા ત્યાં એક હામે બીજો મોમુક્ષુ બેઠો તો એને જોયું કે એકનાથ સંત સ્થિતિવાળા સાધુ ભગવાનની મસ્તીમાં રહેવાવાળા એ તો ભગવાનના ધ્યાનમાં મસ્ત થઈ જતા એટલે ઓલા મોમુક્ષુએ પૂછ્યું કે તમે ધ્યાન કરવા બેસો ત્યારે તમારું મન ભગવાનમાં લાગી જાય છે અને અમે તો ધ્યાન કરવા બેસીએ સ્મરણ ભક્તિ કરવા બેસીએ ત્યારે અમારું મન ભગવાનમાં નથી લાગતું એનું શું કારણ એના વિશે થોડી ચર્ચા કરો ને થોડું સમજાવો ને એટલે એકનાથ સંતે બહુ સારું કીધું કે તમે આ પ્રશ્નની ચર્ચા રહેવા દો હું તમારી સાથે આની ચર્ચા કરીશ પરંતુ મને એવું દેખાય છે કે થોડા મહિનાઓમાં તમારું મૃત્યુ છે તમે સાત આઠ દિવસ પછી આવજો પછી આપણે આ ચર્ચા કરીશું પણ મને તમારા ભાલમાં એવું દેખાય છે કે તમારું થોડા મહિનાઓમાં મૃત્યુ નિશ્ચિત છે આટલું મને દેખાય છે અને આ ચર્ચા વિશે હું સાત આઠ દિવસ પછી તમારી સાથે ચર્ચા કરીશ કે મારું મન ધ્યાનમાં કેવી રીતે રહે છે અને તમારે કેવી રીતે રાખવું તો આજે તમે જાઓ એ ભાઈ ગયો હવે મોમુક્ષુ શું તો હતો એને એટલી તો ખબર પડી ગઈ કે મારું મહિના બે મહિનામાં મૃત્યુ છે કારણ કે એકનાથ સંત હતા ત્રિકાળદર્શી હતા એ બોલે એમ જ થાય એટલી તો એને ખાતરી હતી એટલે ઘેર જઈને ભગવાનનું ભજન કરવા બેઠો મન એવું લાગી ગયું મન એવું લાગી ગયું ધ્યાનમાં ભજનમાં બધે આઠ દિવસ પછી એકનાથ સંત પાસે જઈને કે છે કે સંત હું આવ્યો છું એકનાથ સંત કે તમારું સાત દિવસમાં મન ક્યાં રહ્યું તો કે મારું મન સતત ભગવાનમાં રહ્યું મને સતત ભજન થયું મને સતત ધ્યાન થયું મને સતત ભગવાન યાદ આવ્યા મને સતત તમારી વાતો યાદ આવી એકનાથ સંત કે એનું કારણ શું કારણ શું તો કે મને એ તમે કીધું ને કે મહિના બે મહિનામાં તમારું મૃત્યુ નજીક છે એટલે બસ તને એક બે મહિનામાં તારું મૃત્યુ મારા મુખેથી સાંભળ્યું અને તારું મન ભગવાનમાં લાગ્યું એમ હું એ વાતનું અનુસંધાન સતત રાખું છું એટલે મારું મન સતત ભગવાનમાં રહે છે મનને ભક્તિમાં રાખવું જરૂરી છે પણ મનને રાખવા માટેનો ઉપાય શ્રીજી મહારાજ આ વાતો એટલી બધી આમ અંદર અંદર છે ને અન્ન તેવું મન યુક્ત અન્ન કર્યું એટલે એનું મન યુક્ત થઈ ગયું કંટ્રોલવાળું થઈ ગયું મન એનું મન એનું કેવું થઈ ગયું કે કોમળ થઈ ગયું જે મનને વાળી શકાય એવું થઈ ગયું કારણ કે એને આહાર એવો કર્યો એટલે મન છે એ મન એ જેમ વાળવું એમ વાળી શકશે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ વિષયોનું ચિંતવન કરીને વિષયો ભોગવી અને પછી ધ્યાન કરવા બેસે કોઈ દિવસ ધ્યાન ના થાય શ્રીજી મહારાજે ના પાડી શ્રીજી મહારાજે કીધું ભગવાનનો ભક્ત હોય વેશ્યાઓ થઈથેકાર કરીને નાચતી હોય દારૂના શીશા ઉછળતા હોય ને ત્યાં વિષય જીવો બેઠા હોય ત્યાં જઈને ભગવાનનો ભક્ત બેસે તો એનું મન બીજી રીતનું થઈ જાય છે મહારાજે કીધું ભગવાનનો ભક્ત છે પણ મનને ખોરાક નેગેટિવ મળ્યો એટલે મન નેગેટિવ કામ કરશે ભગવાનનો ભક્ત નથી વિષય છે મહારાજ કે ફાટેલ તૂટેલ ગોદડી હોય તૃણની ઝૂંપડી હોય અને પરમહંસ વાત કરતા હોય જ્ઞાન ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યને ન્યાય જઈને વિષય જીવ બેસે તેનું મન બીજી રીતનું થઈ જાય છે કારણ એ છે કે ન્યા વાતાવરણ જુદું છે મનને પોઝિટિવ વ્યૂઝ મળ્યા એટલે આગળ જ મહારાજે કીધું કે ખોરાક જ્યારે યુક્ત અને વિહાર જ્યારે યુક્ત આપે છે ત્યારે મન કોમળ થઈ અને એ મનને પછી સહિત 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 રુચિ રુચિ શબ્દ છે રાખે નવ પ્રકારની ભક્તિમાં રુચિ સહિત રાખે રુચિનો અર્થ અહીં આગળ એવો થાય જો રુચિ સહિત રાખે અને ભક્તિમાં પ્રીતિ રાખે હવે થોડુંક વિચારજો ભક્ત ભક્તિનું પોતાનું સ્વરૂપ જ છે ભક્તિ એટલે શું તો કે અતિશય સ્નેહ અતિશય પ્રેમ એનું નામ ભક્તિ તો જે ભક્તિ પોતે જ પ્રેમનું સ્વરૂપ છે પોતે જ પ્રેમનું સ્વરૂપ છે તો એ પ્રેમની અંદર પાછો પ્રેમ કરવાનો ભક્તિમાં પ્રીતિ રાખે અને ભક્તિમાં રુચિ રાખે તો ભક્તિમાં રુચિ રાખે શબ્દનો અર્થ અહીં એવો થાય છે કે ભક્તિનો આદર કરે નવું પ્રકારની ભક્તિ થતી હોય આપણે ઘણા લોકો આ સ સમાજમાં એવા જોઈએ છે કે જે લોકો બહુ પાકા ભગતના હોય પણ તમે એવું કહો મંદિરમાં ધૂન છે તો કે વાંધો નહીં કલાક આવશું કલાક આવશું જો એને આદર કર્યો રુચિ રાખી એને પ્રીતિ નથી રુચિ છે એટલે એક કલાકે ધૂનમાં આવશે તમારે ત્યાં કોઈ મહેમાન આવ્યા અમે મંદિરે જઈએ છીએ હાજે હવારે મંદિરે જઈએ છીએ વાર્તા થાય છે હા તો ચાલો હું આવું એને ના કીધું તમે કીધું આવો ને કલાકમાં પાછા આવું છું હાલો આવું છું આદર કર્યો એને હજુ ભક્તિમાં પ્રીતિ નથી પણ ભક્તિનો આદર કર્યો છે રુચિ જણાવી એટલે મહારાજ કે પ્રથમ તો નવ પ્રકારની ભક્તિમાં મન રાખે અને રુચિ રાખે એ રૂચિ રાખે પછી ધીરે ધીરે શું થશે કે નવ પ્રકારની ભક્તિમાં ધીરે 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 કોઈ એક ભક્તિ નવ પ્રકારની ભક્તિ છે શ્રવણ ભક્તિ છે કથા સાંભળવી વંદન ભક્તિ છે મહારાજને પ્રણામ કરવા અર્ચન ભક્તિ છે ભગવાનને અર્ચા કરવી કીર્તન ભક્તિ છે ભગવાનના કીર્તનોનું ગાન કરવું આમાંથી કોઈ એક ભક્તિમાં એનું મન વિશેષ લાગશે અને એને પ્રીતિ થશે એટલે ભક્તિમાં પ્રીતિ કરે પહેલાં તો અને ભક્તિમાં પ્રીતિ કર્યા પછી એને પરમાત્મામાં પ્રીતિ થાય ત્યારે એની પ્રીતિનું ફળ એને પાકું મળ્યું પહેલા એને ભક્તિમાં પ્રીતિ થાય મને કીર્તનમાં બહુ મજા આવે કીર્તન તો ભક્તિ છે એને મજા ક્યાં આવી કીર્તનમાં કથામાં બહુ મજા આવી કથા તો એક ભક્તિ છે શ્રવણ ભક્તિ છે પણ એનું ફળ ભક્તિનું ફળ નારદ નારદ ભક્તિ સૂત્ર છે એમાં બહુ સરસ સૂત્રો લખ્યા છે એમાંનું એક સૂત્ર છે સ્વયં ફલરૂપતા ઈતી બ્રહ્મકુમારા ભક્તિથી ભક્તિ પ્રગટે ભક્તિમાં પ્રીતિ અને એમાંથી પ્રગટેલી ભક્તિ એનું નામ પરાભક્તિ છે ભક્તિ પોતે જ પ્રેમ સ્વરૂપ છે અને ભક્તિથી ભક્તિ પ્રગટ થાય છે ભક્તિ એ પોતે સાધન છે અને ભક્તિ જ પોતે સાધ્ય છે જેવી રીતે કોઈ વ્યક્તિ અમેરિકા આવવા માટે ઇન્ડિયાથી નીકળ્યો તો પ્લેન સાધન છે અમેરિકા સાધ્ય છે પણ ભક્તિને મેળવવા માટે ભક્તિ જ સાધન છે અને ભક્તિ જ સાધ્ય છે ભક્તિ જ સાધન છે અને ભક્તિ જ સાધ્ય છે કેમ સાધન છે તો કે ભક્તિમાં પ્રીતિ કરે પહેલા એમ કે મને કીર્તનમાં બહુ મજા આવે છે શ્રીજી સ્વામી કીર્તન ગાઈને એટલે મને બહુ મજા આવે અને બસ એને એને હજુ કીર્તનનો શબ્દ શું શ્રીજી સ્વામી ગાય છે એ ખબર નથી અહીં શ્રી સમય ગાતા હોય મેરે તો તુમ જીવન બાલ મુકુંદા પણ એને ના ખબર હોય કે મેરે તો જીવન બાલ મુકું નયન સર છે આ કહ દેખન મેં તો કમલ હુસે કોમલ હવે એને એ ખ્યાલ જ ના હોય કે આ પંક્તિ ક્યાં જાય છે કારણ કે એને અત્યારે ફક્ત કીર્તનમાં પ્રીતિ છે કીર્તનમાં પછી ધીરે 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 સાધુના સમાગમથી એકવાર સાધુમાં હેત થયું ને એટલે એના ધીરે 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 કથામાં હેત થશે કથામાંથી ભગવાનનું સ્વરૂપ ઓળખાશે ભગવાનમાં હેત થશે પછી કીર્તનના શબ્દમાં હેત થશે એમ થતાં 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 ભક્તિમાં હેત થતા થતાં ભક્તિ સ્વરૂપ એવા પરમાત્મા એમાં હેત થઈ જાય છે અને પોતે ભક્તિનું સ્વરૂપ થઈ જાય છે ત્યારે ભક્તિ સંપૂર્ણ થઈ જ્યાં સુધી હજુ ભક્તિ સાધન છે પોતે જુદો ઊભો છે પરમાત્મા અહીં છે આ ભક્તિ એનું સાધન છે અને પોતે અહીં છે ત્યાં સુધી હજુ એ સાધન દશામાં છે અપ એને અપરા ભક્તિ નવ પ્રકારની ભક્તિ કરવી પડશે પણ એક દિવસ એવો આવશે એ પોતે આ અપરા નવ પ્રકારની ભક્તિ ને આ પરમાત્મા ત્રણેય એક થઈ જશે એને પરા ભક્તિ કહેવાય જે ગોપીઓને હતી ગોપીઓએ કીધું ને આ જીહવા તો અન્ય ન ઉછરે પણ મુવા પછી પારખું કોઈ લેશે નળી ભૂંગળી વળી વાંસળી કરે કોઈ તોય કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે આ જીભ તો બીજું કાંઈ તો નહીં બોલે ઉદ્ધવને કે પણ સાંભળ મર્યા પછી પણ અમારું કોઈ પારખું લેશે અને અમારા હાડકાની કોઈ વાંસળી બનાવશે અને વગર સૂર વિના ફૂક મારશે તો અમારા હાડકામાંથી કૃષ્ણ સિવાય કાંઈ નહીં બોલે અને પરાભક્તિ કહેવાય એ પરાભક્તિ કેમ ગોપી એવું કહી શકી કે મારા હાડકામાંથી કૃષ્ણ જવા જ આવશે એવું કેમ કહી શકી કારણ એને ભક્તિ કરવા માટે અર્ચન કરવા માટે ચંદનની જરૂર નહોતી પડે એવી એને કીર્તન ગાવા માટે વાજિંત્રની જરૂર નહોતી પડે એવી એને ભગવાનની કથા સાંભળવા માટે કોઈ ગ્રંથો વાંચવાની જરૂર નથી પડે એવી એ પોતે જ કથા થઈ ગઈ એ પોતે જ કીર્તન થઈ ગઈ એ પોતે જ અર્ચન ચંદન થઈ ગઈ એ પોતે જ વંદન થઈ ગઈ એ પોતે જ સખી થઈ ગઈ એ પોતે જ આત્મનિવેદન થઈ ગઈ જે નવ પ્રકારની ભક્તિ છે એ તમામ એ પોતે થઈ ગઈ એ પરાભક્તિ થઈ એટલે અહીં આગળ આ અપરાભક્તિની વાત છે કે ભક્તિમાં રુચિ રાખે રુચિ રાખે આદર રાખે અને ભક્તિમાં પ્રેમ રાખે ઘણા ભક્તો એવા હોય કે આસિતભાઈ બેઠા છ સામે લોન શ્રોતા આપણા રોજના એને સૌથી પહેલાં શું હતું તો કે મમ્મી પપ્પાને મારે મંદિર મૂકવા જવું જો ભક્તિ હતી પણ કેટલો આદર હતો કે મા બાપને મંદિર જવું છે તો મારે મૂકવા જવું અને મંદિરે મૂકવા આવવાની આટલી ભક્તિ હતી માતૃભક્તિ ભગવાનમાં પણ પ્રેમ હતો કેટલો કે ભગવાનને વંદન કરાય ભગવાન છે એટલે ભગવાનને વંદન કરતા એમાંથી ક્યારેક એમ થયું કે ભાઈ કોઈ કીધું કે આરતી કરીને આરતી કરીને પછી કોઈ કીધું કે કીર્તનય થાય છે તો કે લાવો થોડું સાંભળીએ આદર કર્યો જો કીર્તન ભક્તિ માટેનો આદર કર્યો પેલા મંદિર આવવાનો આદર એ ભક્તિ હતી કીર્તન સાંભળવાનો આદર કર્યો કીર્તન સાંભળ્યું હવે શું થવાનું ભાઈ હવે કથા થશે થોડી એનો આદર કરીએ હાલો રૂચિ રાખી જોયું રુચિ મને કીધું એટલે જ બેઠા મને સહિત એ ભક્તિમાં બેઠા એટલે કથા સાંભળવા બેઠા કથા સાંભળવા બેઠા થોડી કથા સાંભળી ગમ્યું સાંભળવા જેવું છે કાલે આવશું ધીરે ધીરે અઠવાડિયામાં બે દી ત્રણ દી ચાર દી શરૂ થતાં થતા 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 આજ કેવું વ્યસન થઈ ગયું કે આજે હાજ ને મંદિર આવવું પડે એ ભક્તિ સિદ્ધ થઈ એ ભક્તિ સિદ્ધ થઈ હવે એ ભક્તિ રૂપ થઈ જઈએ ત્યારે પરા ભક્તિ થઈ પણ પરા ભક્તિ ભગવાનની કૃપાથી મળે છે ભગવાન પોતે ચૂઝ કરે અનન કોઈકને કોઈક અબજોને કરોડો ભક્તિ કરતા હોય એમાંથી કોઈકને જ પરાભક્તિ પ્રાપ્ત થાય છે એનો માર્ગ બહુ સાંકડો છે એની અંદર મેમ્બર બહુ ઓછા હોય પણ આપણી ફરજ એટલી તો ચોક્કસ છે કે ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખીને નવ પ્રકારની ભક્તિમાં મનને રાખવું આ મન છે ને એ ભૂત જેવું છે મહારાજે વચનામાં દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે એક જણે એક ભૂત વશ કર્યો તે પછી ભૂતને શું કહે એને ભૂતને ભૂતને રસ્તો બતાવ્યો કે તારે શું કર્યા કરવાનું આખો દિવસ વિહારીલાલજી મહારાજે બહુ સરસ લખ્યું છે મન તો ચડી જાય છે ચાડે સાચા સંત તેને પાછું વાડે વળી મન ને તે નવરું ન રાખે શુદ્ધ સંકલ્પમાં જોડી નાખે જેમાં ભૂત જેને વશ થાય નવરું રહે તો ખાવા દાય નવરું થવા દેવું ન એને કાંઈ કામ ભળાવવું તેને ભૂતને વશ કરો ને તેને નવરું ના રખાય એમાં મન આપણને ભગવાને આપ્યું છે ને ભૂત છે ભૂત કામ બહુ કરે તમે જો ગટપુર વિચારો ભૂત તો કેટલું કામ કરે એક દિવસમાં તમે જે કામ કરી નાખે આખા નાખા આખા નાખા બિલ્ડિંગ ખસાડી દે ભૂત તો બહુ કામ લાગે વસ કરવા કોઈ ના જતા એક ભાઈ બેઠા હતા કાળી ચૌદસે કોઈએ કીધું કે વશ થાય ને તો કામ બહુ થાય તે સ્મશાનમાં જતા રહ્યા હવે ખબર નહોતી કે બામણનો દીકરો છું સ્મશાન કંઈ મારે કામ નું ભાઈ પોત્યું પલળી જશે ફૂંક્યા અને રાતે ત્યાં પવન ફૂંકાયો ને બાગીને ઘેર આવતા રહ્યા શું કરવા ગયા હતા તો કે કાળી ચૌદશે ભૂત વશ કરવા કે માંડ માંડ બચીને આવે ત્યાં ભેંસ કોકની છૂટીને ને તે એટલી ભેંસ જોઈનેથી ભાગ્યો આવે એવો હોય એને આજે શું કરે ભૂત વસ કરે એને જો કામ ના બતાવે તો એને ખાવા તૈયાર થાય એમ મન છે ને ભૂત જેવું છે એટલે એને કહે છે એને કંઈક નવરું ના થવા દેવું મહારાજ કે નવ પ્રકારની ભક્તિમાં જોડી રાખવું એને એવું ગૂંચવી મેલવું ગુનાદિતંદ છે કે એકમાં થાકી જવાય આ કથા ગમે એટલી સારી લાગે પણ જો ચાર કલાક સતત કથા થાય તો થાક લાગે એટલે સ્વામી કે ફરતું કરવું ફર્યા કરવું થોડી વાર કીર્તન કરવા થાકો એટલે થોડી કથા કરવી પાછા કથામથી થાકો થોડી માળા કરવી માળામાંથી થાકો તો આલો મહારાજ માટે હાર બનાવો હાર બનાવમથી થાકો તો આલો મહારાજ માટે રસોઈ બનાવો થોડી વિવિધ ભાતની વાનગી બનાવો એમાંથી થાકો કે હવે બહુ થાક્યા બહુ કર્યું તો હાલો આવે કંઈક મહારાજનો બગીચો કરો આલો આવે એમાંથી થાક્યા છે તો પાછા હવે કથામાં આવો ફર્યા કરો પણ ફરો કેટલામાં નવ ખેતરમાં જ ફરો દસમા ખેતરમાં ક્યાંય ચરવા ના જશો મહારાજનું એટલું કહેવું છે કે નવ ખેતર તમને આપ્યા શ્રવણ કીર્તન દાસભક્તિ અર્ચન એમાંથી એ નવમાં ફર્યા કરો કોક ખેતરમાં વધારે ફાવે તો વધારે બેસો કદાચ આપણને એવું લાગે કે આત્મનિવેદનમાં તો બહુ અઘરું છે બધું અર્પણ કરી દેવાનું તેમાં થોડીક વાર આમ ઊભા રહીને નીકળી જાઓ એમાંથી નીકળી જાઓ કીર્તન ભક્તિમાં બહુ મજા આવે ન્યા જાજુ બેહો કથામાં બહુ મજા આવે ન્યા જાજુ બેહો દાસ ભક્તિમાં તો મરો છે આપણે તો દાસ કેટલાના થવું દાસ ભગવાનના દાસ થવું ભગવાનના ભક્તના દાસ થવું એમાં અઘરું લાગે છે કાં તો એ ખેતરમાં થોડી વાર બે નીકળી જાવ બારા પણ નવ ખેતરની બહાર ના જશો ભગવાને આધ્યાત્મ માર્ગમાં નવ ખેતર આપણા માટે બનાવ્યા છે નવ ઝાડ બનાવ્યા છે આ નવ ઝાડની નીચે બે થાક લાગે તો આ ઝાડમાં થાકો બીજા જાડે જાવ સુગંધ બધી જગ્યા અલગ અલગ છે પણ નવ પ્રકારની ભક્તિમાં જો મનને રાખે તો વાંધો ના આવે મન પણ જાણવું ભૂત જેવું તેને નવરું રેવા ન દેવું પ્રભુ મૂર્તિ વિશે મન ધારો કાં તો કીર્તન ગાઈને વિચારો જો પ્રભુ મૂર્તિમાં મન ધારો અને પ્રભુ મૂર્તિમાં મન ના રહે તો કીર્તન ગાઈને વિચારો આપણી આ બધું આ છે ને સામાન્ય છે પણ બહુ મજાની વસ્તુ છે આપણે આમાં આંખ બંધ કરીને બેઠા પંદર મિનિટ બેઠા વીસ મિનિટ બેઠા ત્રીસ મિનિટ બેઠા પણ સારું કાંઈ પાંચ મિનિટ જ્યારે શરૂઆત થઈ ત્યારથી જ મન ભટકને ચડ્યું છે ને કોઈ રીતે બેહતું નથી હરખું તો બસ એક જ ઉપાય છે ભગવાનના કીર્તનો ગાવ અને એને વિચારો ગાવ અને પંક્તિને વિચારો માનસી પૂજા કરવા બેઠા છો મન ઠેકાણે નથી રહેતું તો માનસી પૂજાની અંદર પછી શું કરવાનું કે આંખ બંધ કરીને બેઠા ના રહેશો આંખ બંધ કરીને બેઠા રહેશો તો એ માનસી પૂજા તો થાવાની નથી ને બીજું જ કાંઈ થાય અને ખાલી ખોટી જાતને છેતરવી એના કરતાં આંખ બંધ કરી બોલવા માંડો મહારાજ પધાર્યા છે મહારાજનો દાસ છું મહારાજના પીઢી ધોતી પહેરાવી છે જે કાંઈ તમારે ભાવના કરવી છે ભાવનાને પોતે બોલવા માંડો અને પોતાને જ અને એવી રીતે કરશો એટલે અવાજ શબ્દ છે ને એક સૃષ્ટિ રચે છે પોતાનો જ શબ્દ એક સૃષ્ટિ રચે છે શબ્દમાં બહુ મોટી તાકાત છે શબ્દ એટલી મોટી શક્તિ છે કે આખી સૃષ્ટિની રચના તમારી સામે કરી દે આજે આપણે ચરિત્ર સાંભળતા હોય મહારાજનું આજે આ વાત સાંભળીએ છીએ મહારાજના ભક્તિની તો આપણે કેમ ભક્તિ રૂપ થઈ જઈએ છીએ આખું એક સ્વરૂપ ઊભું થાય છે ને કથા સાંભળતા એવી જ રીતે પોતાનો અવાજ મહારાજ પ્રત્યેનો જે પ્રેમ છે એને આપણે મૂગા મોઢે કે ઇનડાયરેક્ટલી આત્માથી કે મનથી નથી ગ્રહણ કરી શકતા તો વાની છે બહુ મોટું સાધન છે આંખ બંધ કરી અને બોલવા માંડો તમારે જે જોવું છે ને જે ભાવ કરવો છે આમ નથી દેખાતો પણ બોલો બોલશો એટલે ભાવ ઓટોમેટિક ઊભો થઈ જશે ગમે એવો રજોગુણ તમોગુણ હશે એને ભાગવું જ પડશે શબ્દની તાકાત એવી છે જેવી રીતે કોઈ ગમે એવો વિષય જીવ બેઠો હોય એવા 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 બ્રહ્મરૂપ પુરુષની વાત સાંભળે તો એ જીવ નિર્વાસનિક થયા વિના રહે જ નહીં એમ બ્રહ્મરૂપપનાની ભગવાનમાં પ્રેમરૂપી વાતો જ્યારે આપણે પોતે સ્વયં પોતાના આત્માને સંભળાવવા માંડીએ એટલે ઓટોમેટિકલી એ આત્મા એ સૃષ્ટિમાં પ્રવેશી જાય છે એટલે ભગવાનના ભક્તોએ આવું કરવું જોઈએ કથા સાંભળો ને સંભળાવો કાં તો ધર્મની ચર્ચા ચલાવો મનને નવરૂહ કરવા રાખવું કથા સાંભળો અથવા તો સંભળાવો અને ધર્મની ચર્ચા ચલાવો ધર્મની વાતો કરો સત્સંગની વાતો કરો મનને બસ આવું રાખો એમ કે છે આ તો નવધા ભક્તિ કહેવાય તેમાં રાખવું મનને સદાય આ નવ પ્રકારની જે ભક્તિ છે એની અંદર મનને સદાયને માટે રાખવું એમ કે છે એ ભક્તિમાં પ્રીતિ રાખવી આપણે જો આ મહેન્દ્રભાઈ અમીન અમારી સાથે વેસ્ટ વર્જિનને બાજુ આવ્યા મને કે સ્વામી વચનામૃતની કથા શરૂ થઈને મને ઊંઘ આવે વચનામૃત એટલે મારી ઊંઘવાની દવા છે તમારે મને ઊંઘાડવો હોય તો જ વચનામૃતની કથા કરવી કે બોલો મને કે વચનામૃત શરૂ થયું નથી અને મને ઊંઘ આવી નથી આ મારું ડેલીનો કાર્યક્રમ છે એક દિવસનો નહીં રોજનો આ જ કાર્યક્રમ છે વચનામૃતની કથા શરૂ મારી ઊંઘ શરૂ વચનામૃતની કથા પૂરી મારી ઊંઘ પૂરી મેં કીધું આવે તમને વચનામૃતનો જ રસ જગાડવો પડશે જેનો મહિમા ના હોય સમજાયો ના હોય એની ખબર ના હોય ભાઈ વચનામૃતના મહિમાની બહુ વાતો કરી અહીંથી વેસ્ટ વર્જીના સુધી છ કલાક એક જ વચનામૃત ચાલ્યું અને વચનામૃતનો રસ જાગ્યો 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 તે કેવો જાગ્યો જો એમને ફક્ત એટલી ભક્તિનો આદર હતો વચનામૃતની કથા સાંભળવાની રુચિ જાગતી હતી પણ નો એને નહોતી ખબર પડતી જે કાંઈ થતું ઊંઘ આવતી એ જ વ્યક્તિને ફક્ત એટલો સંકલ્પ થયો કે મારે સાધુ સાથે જવું છે આ એક ભક્તિ છે સાધુની સેવા કરવી એ પણ ભક્તિ છે પ્રથમનું પંદરમું મહારાજ કે ભગવાનના સંતની સેવા કરવાને એ વિશે જેને ત્વરાવર્તે કોઈ બી ભૂલે કે ભગવાન કે ભગવાનના સાધુ કે આટલું થશે તો ભૂલે કે આટલું થશે ને આટલું નહીં થાય એને ભક્તિવાળો કહીએ પ્રથમના પંદરમામાં ભક્તિવાળાનું લક્ષણ એવું કીધું છે ભક્તિના ખાલી આ નવ સ્વરૂપોની અંદર નથી જતું ભક્તિનું સૌથી પ્રથમ પગથિયું સંતની સેવાથી શરૂ થાય છે સૌથી પહેલી ભક્તિ જેને સંતમાં હેત થાય છે ને એ સૌથી પહેલી ભક્તિ છે તો એને એટલું જ નક્કી કર્યું કે મારે સાધુ સાધુવારે જવું એટલો આદર કર્યો એટલો આદર કર્યો ને સાધુ સાધુવારે આવ્યા તો છ કલાક વાતો થઈ અને વાતો થઈને વચનામૃતનો ઇન્ટરેસ્ટ જાગ્યો હમણાં આ શનિવાર જ્યારે આ ગયો શનિવાર ગયો ને એના આગલા શનિવાર આવ્યા હતા હાજરી પાંચ વાગે આવ્યા મને કે સવારનો આઠ વાગ્યાનો

જ્યારે વચનામૃત્તિ કથામાં ઊંઘ આવતી ત્યારે બીજું જોવું પડતું અને બીજું સાંભળવું પડતું ટીવી એ જ ટીવી એનો ઉપયોગ આ થતો કારણ કે શું કરે ટાઈમ જાય નહીં અને મન કે આજે આ વચના બધી કથાઓ સાંભળી લીધી હવારનો એ જ સાંભળું છું જુઓ પણ એક વખત કોઈ ભક્તિમાં રુચિ રાખી તો રુચિ રાખી પછી હવે પ્રીતિ જાગી હવે એ ભક્તિમાં પ્રીતિ રાખ્યા જ કરે રાખ્યા જ કરે રાખ્યા જ કરે રાખ્યા જ કરે એટલે એક દિવસ કેવું થઈ જાય તો મહારાજ કે નવ પ્રકારની ભક્તિ વિશે એ રાખે એ બે પ્રકારે વર્તે તો એનો સત્સંગ પાર પડે શબ્દ કેવો વાપર્યો છે પાર પડે પાર પડે એટલે સમજો છો ને આપણે કોઈ જગ્યાએ ફસાઈ ગયા હોઈએ કોઈ જગ્યાએ ફસાઈ ગયા હોઈએ આપણે હમણાં પેલું પ્લેન ખોવાઈ ગયું છે મળ્યું પાછું નથી મળ્યું ન જો હવે માની લો કે એવા પ્લેનમાં બેઠા હોઈએ આપણે અને ક્યાં કેવી રીતે પ્લેન આપણું કોઈક જગ્યાએ જતું રહ્યું આપણે મળતા જ ના હોઈએ અને પછી આપણે માંડ માંડ પૂગી જઈએ તો આપણે શું શું કે માંડ પાર પડ્યા શું કે માંડ પાર પડ્યા એમાં સત્સંગ છે ને એ પ્લેન જેમ કિડનેપ થઈ જાય છે કે પ્લેન જેમ કોઈ જગ્યાએ દરિયામાં ખેંચાઈ જાય છે કે પ્લેનને કોઈ પાયલોટો હરી લે છે જે કાંઈ કરતા હશે જે કાંઈ થયું હશે પૂર્વે પણ જે કાંઈ થયું હોય એમાં સત્સંગ છે ને એવું જ છે આ આકાશ ગંગામાં બ્લેક હોલ બહુ છે હવે બ્લેક હોલ શું કરે આખી ગેલેક્સીઓને ગળી જાય ગેલેક્સીઓને ગળી જાય ને એમ સત્સંગમાં પણ બ્લેક હોલ બહુ છે આપણને આખે આખા આપણા આધ્યાત્મિક માર્ગ સહિત ગળી જાય એટલે મારા જે શબ્દ આપણે પાર પડે કારણ કે આ ઇન્દ્રિયો કોમળ થઈ ગઈ છે પણ જો મન એ એને ભક્તિ જો મન નવ પ્રકારની ભક્તિમાં રાખી નવ પ્રકારની ભક્તિમાં મન રાખીને ભક્તિ ના કરી અને ભક્તિમાં પ્રીતિ ના રાખી તો આ હોલ છે મોટા મોટા એક આ આંખ જ કાફી છે કાન જ કાફી છે જીભ જ કાફી છે આંખો ગળી જાય અને જન્મો જન્મોથી નીકળે નહીં જેમ પહેલાંમાં ગેલેક્સી ગઈ તે ગઈ ક્યાં જાય છે આ સુધી સાયન્સ નથી ખોડી શક્યું એમ આમાં ફસાઈ જાય ને તો ફરી ક્યારેય યોગ આવે કંઈ નક્કી નથી માટે મહારાજ કે બે વસ્તુ કરે તો જ સત્સંગ પાર પાડે માટે મને તમને સાવધાન કરે છે કે ફક્ત તમે ભક્તિ કરશો પણ યુક્ત આહાર વિહાર નહીં કરો તો નહીં ચાલે એકલો યુક્ત આહાર વિહાર કરશો પણ ભક્તિ નહીં રાખો તોય નહીં ચાલે કારણ કે ભક્તિ નથી એટલે લુખો છે અને લુખો છે જવાનો જ એ સત્સંગમાં નહીં ટકે અને એવો હશે પણ યુક્ત આહાર વિહાર અને એ જો નવ પ્રકારની ભક્તિમાં પોતાના મનને રાખેલું હશે તેનો સત્સંગ ઓટોમેટિક પાર પડશે એને કોઈ મહેનત નહીં કરવી પડે ઓટોમેટિક અને એનો સત્સંગ પાર પડશે લો એવું છે વિષયથી વિરક્ત રહે અને ભક્તિ સૌથી સહેલું છે સાધન એટલે એને પાર પાડવું પણ સહેલું છે કુશળ કુંવરબા હતા કુશળ કુંવરબાને જ્યારથી મહારાજનો યોગ થયો સંતોનો યોગ થયો મહારાજનો યોગ થયો ત્યારથી કુશળ કુંવરબાએ નક્કી કર્યું તો કે મા એને રાણીનો રૂઆપ છોડી દીધો એને રાણી તરીકે જે પહેલાં એનું જે આખું વર્ચસ્વ રાખતા એ બધું છોડી દીધું બધું છોડીને ભક્તિમાં લાગી ગયા નવ પ્રકારની ભક્તિમાં પોતાના મનને લગાડી દીધું દાસ ભક્તિ કરતા રાણી હોવા છતાં દાસત્વ ભક્તિ ડાંગર લે ડાંગરને હાથથી ફોલે અનિશુદ્ધ ચોખો એક એક ડાંગર ફોલવાની ડાંગરને તો ફોલીએ ને તો લોહી નીકળે હાથમાં આપણે કોઈ કોાંગરને આમ ઉપરનું છોડું કાઢો ક્યારેક પ્રયત્ન કરવો ખાલી કુસળકુંવરબાની કથા સાંભળીએ છીએ ને કે કુસળ કુંવરબાએ પાંચ કિલો ચોખા ફોલ્યા હાથે આપણે ક્યારેક ઇન્ડિયાથી ડાંગર મળતી હોય તો ડાંગર મગાવી અને ક્યારેક સો ગ્રામ ચોખા ફોલવા અભ્યાસ કરવો જોઈએ સો જ ગ્રામ ખબર પડે કે કુશળ કુવરબાની ભક્તિ કેવી હશે સો ગ્રામ ચોખા ફોલવા માટે પ્રયત્ન કરીએ આંગળીઓની હું દશા થાય એવી કુશળ કુરબાએ પાંચ કિલો ચોખા પોતાના હાથે ફોલ્યા એ એક રાની હોવા છતાં એની દાસત્વ ભક્તિ કેવી અને એ ભક્તિના કારણે એ એક એક દાનો ફોલે એ અપરા ભક્તિ છે દાસત્વ ભક્તિ છે એક એક દાનો જે ભગવાન માટે હું ભાત ફોલું છું એ રટન થાય છે એ રટન થતા 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 થતાં કુશળ કુંવર સંપૂર્ણ ભક્તિ રૂપ થઈ ગયા આપણે અત્યારે હજુ ભક્તિથી જુદા છીએ ભક્તિ વચ્ચે છે મહારાજ બાજુમાં છે ને આપણે જુદા ઊભા છીએ આપણે ભક્તિ કરી કરીને પોતે ભક્તિ રૂપ થવાનું છે ને ભક્તિ રૂપ આપણે થઈશું એટલે પરમાત્મા ભક્તિ સ્વરૂપ છે એટલે પરમાત્માને વિશે આપણું મિલન થઈ જશે એક થઈ જઈશું એને આપણે બે એક થઈ જઈશું પછી આપણા હાડકાંની વાંચડી કરશે તો સ્વામિનારાયણ જ બોલશે જેમ ગોપીઓ કે છે ને એમ આપણું એમ જ થવાનું પછી આપણા હાથની રોટલી હશે તો રોટલીમાંથી સ્વામિનારાયણ જ આવવાનું આપણા રૂવાડે કોઈ કાન ધરશે તો સ્વામિનારાયણ જ આવવાનું એ પરાભક્તિનું સ્વરૂપ છે ત્યાં સુધી પહોંચવાનું છે અને ત્યાર પછી એવું થઈ જાય ને ત્યારે એવું ના કહેવું પડે કે સત્સંગ પાર પડે એવું ના કહેવું પડે આ પાર પડે શબ્દ કેમ વાપરવો પડે છે આપણા જેવા માટે આ ક્યારે ફસાઈ જાય એનું નક્કી નથી એટલે આપણા માટે વાપર્યો છે પાર પડે નહીં તો જે એવો થઈ ગયો કે જેના રૂવાડે સ્વામિનારાયણ છે એને કંઈ થોડું એને એને થોડો પાર પડે તો કેટલાયને પાર પાડે કેટલાયને પાર પાડે પણ આ તો આપણા માટે છે જેને આપણી સાથે બહુ છેતરપિંડીઓ થાય છે માયા દ્વારા એના માટે છે કે એને લખ્યું પાર પડે કુશળ કુંવરબા એવા ચોખા ફોલતા અને એના કારણે એની ભક્તિ એક દાસત્વ ભક્તિ કરતા ને દાસત્વ ભક્તિમાંથી આત્મનિવેદન ભક્તિ પણ કુશળ કુરબાને વિશે હતી કે આખું રાજ્ય મહારાજને કીધું આ પાંચસો ગામનું રાજવાડું તમારું મહારાજ અને જ્યારે મહારાજે કીધું કે અમે આ રાજ કરવા નથી આવ્યા અને મહારાજ જ્યારે ધર્મપુર છોડી નીકળે છે કુશળ કુંવરબાના પ્રાણ છૂટી ગયા પરાભક્તિ પ્રગટી ગઈ જોયું પણ મહારાજ કે જો બેમાંથી એક પણ સાધનમાં પ્રોબ્લેમ હોય કાં તો યુક્ત આહાર વિહારમાં કોઈ ભક્તિ બહુ કરતા હોય તમે જોજો ઘણા ભક્તિ એટલી બધી કરતા હોય સ્થૂળ કહેવાય આ આજે નવ પ્રકારની ભક્તિ ને જે કરવી ને એમાં તો ઓહો પચ્ચા માણસ બેહી ગયા હોય તમાકુ નાખે હોય મોઢાની અંદર સ્વામી નારાયણ 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 ચાલુ લો તમાકુ ચાલુ ધૂન પણ ચાલુ કેટલું સરસ અરે મેં તો એવું પણ જોયું છે કે જ્યાં આગળ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બાર કલાકની થાય એના પછી ડુંગરી ખીચડી ખાવામાં આવે બોલો મેં તો એવું જોયું છે ધૂન કરે જુવાનિયા ભેગા થઈને ધૂન કરે કેમ તો કે ભગવાનનું ભજન કરવાનું છે બાર કલાક બાર કલાક ધૂન કરી અને ડુંગરી ખીચડી બને અને એ ખાવામાં આવે આવું પણ છે જો ભજન છે ભક્તિ છે પણ ઇન્દ્રિયો નથી કંટ્રોલમાં જોયું યુક્ત આહાર વિહાર શું ખાવું શું ના ખાવું એ નથી ખબર ધોન કરે ભજન કરે છે તો ભજન કરે છે એટલે એને આદર તો છે ભજન કરવાનો પણ ઇન્દ્રિયો નથી કંટ્રોલમાં એટલે એ કશું નહીં કરી શકે એ ફેલ જ જવાનો અરે ઘણા એવા છે પૂજારીઓને ઘણા એવા હોય છે કે જે ભજન ભક્તિમાં બહુ સારા હોય સવાર ચાર વાગે ઊઠીને ભજન કરતા હોય એવા હોય પણ ઇન્દ્રિયોનો કોઈ કંટ્રોલ નહીં ઇન્દ્રિયો જેમ ફાવે એમ બધે જતી હોય જે ખાવું હોય જે જોવું હોય જે સાંભળવું હોય ભક્તિ બહુ કરે તમે જોવો જ તમને લાગે કે ઓહો હો આટલી બધી ભક્તિ પણ એ ભક્તિનું ફળ ના મળે પાર ના પડે એનો સત્સંગ એવું છે અને કેટલાક એવા છે કે ઇન્દ્રિયોનો કંટ્રોલ એવો કરીને બેઠા છે યુક્ત આહાર વિહાર પણ ભક્તિ નામની કોઈ વસ્તુ ના મળે હાવલુખા હોય હાવલુખા નવ પ્રકારની ભક્તિ એ કંઈ ના હોય એ પાર ના પડે મહારાજ કે બેય જોઈએ બેય હોય ને તો એનો સત્સંગ પાર પડે બાકી ગમે ત્યારે ઉલળી જાય કેટલાય ઉલળી ગયા છે સત્સંગમાંથી અને હજુ ધ્યાન નહીં રાખે તો કેટલાય ઉલળશે માટે યુક્ત આહાર વિહાર રાખવો અને નવ પ્રકારની ભક્તિમાં પોતાનું મન રાખવું અને ભક્તિ કરવા પ્રીતિ રાખવી આટલો મહારાજનો અહીં આગળ મત છે આટલું જે કરે છે અને ઓટોમેટિકલી ભગવાન આ સત્સંગમાં પાર પડે છે આટલું જ મહારાજે આશીર્વાદ આપે છે આટલી જ આશીર્વાદ પરા ભક્તિની તો વાત નથી કરીએ તો મેં કરી છે પણ મહારાજે કીધું આટલું કરે તો પાર પડે એમ કમસે કમ ભલા આપણે પાર તો પડવું હવે આવી ગયા છે તો પાર તો પડવું પાર એટલે કે ઠેક ભગવાનના ચંદન સુધી પહોંચ્યા સત્સંગમાં બસ આમ નામ નભ્યા જઈએ ને તોય બહુ છે આડા અવડા ના થઈએ આમ નામ નભ્યા જઈએ આનાથી વધીએ ના તો કાંઈ નહીં પણ આમ જેમ બેઠા છે ને આમ જેમ ભજન થાય છે ને જેટલું થાય છે એટલું કરતા કરતા નીકળી જઈએ ને પાર પડી જઈએ તો બહુ સારું છે જો પાર પડવામાં ક્યાંય પ્રોબ્લેમ થઈ ગયો તો પ્રોબ્લેમ જ છે બહુ મોટો આગળ કહેશે કેવો પ્રોબ્લેમને કોને પ્રોબ્લેમ થાય જો આ બે વસ્તુમાં જો આ બે વસ્તુને બરાબર ધ્યાનથી સત્સંગમાં આને ધ્યાનમાં રાખીને ચાલવામાં ન આવે તો કેવડા હોય એને પ્રોબ્લેમ થઈ જાય એની મહારાજ આગળ વાત કરશે મહારાજ કે ભક્તિમાં પ્રીતિ રાખે બે પ્રકારે વર્તે તેનો સત્સંગ પાર પડે એમ ન હોય તો એ જ્યારે ત્યારે જરૂર ઇન્દ્રિયોને વશ થઈને વિમુખ થાય જરૂર જ્યારે ત્યારે ગમે ત્યારે વિમુખ થાય અને પછી તો મહારાજ બહુ મોટા ભગતનું નામ દે છે કે આવો મોટો ભગત હોય તો એનું ઠેકાણું ના રહે તો બીજાની શું વાત એ ભગત કેવો અને એ ભગત એવો તો એની ગેરંટી નહીં તો આપણે આપણી ગેરંટીઓ બાંધીને બેઠા હોય તો કયા બેઝ પર બેઠા છે આપણી પાસે શું એવું સાધન છે કે આપણે આપણી એવી ગેરંટી બાંધીને બેઠા છે કે મને કાંઈ જ નહીં થાય એના માટે આપણે કાલે થોડી ચર્ચા વિચારણા મહારાજના શબ્દોથી કરશું કૃષ્ણ હરીકૃષ્ણમરાજ નિજે શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માજ વાસુદેવ માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીકંઠમ ભજે મહારાજની જય